વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 11 પ્રેક્ટિસ 1 દાખલા નંબર 10 એમાં બાળકો આજે આપણે ઓનલાઈન ક્લાસમાં દાખલા શીખી ગયા છે તેનો વિડિયો જોઈ લઈએ. સૂચના છે 90 સેમી ગુણ્યા 25 સેમી માપવાળા કાગળ પર કેટલી 5 સેમી લાંબી ચોરસ ટીકી લગાડી શકાય. કાગળ કેવો છે? લંબચોરસ. કેવો છે? લંબચોરસ. બરોબર. એની લંબાઈ 90 સેમી, એની પહોળાઈ 25 સેમી છે. એની ઉપર 5 સેમી એટલે કે ચોરસ ટીકીઓ લગાડવાની છે, તેનું માપ છે 5 સેમી. તો આવી આપણે કેટલી ટીકીઓ લગાડી શકીએ એ આપણે શોધવું. તેના માટે શું કરીશું? પહેલા બાળકો ચોરસ ટિકિટનું ક્ષેત્રફળ શોધીશું અને એ ક્ષેત્રફળ અને કાગળનું ક્ષેત્રફળ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને ટિકિટોની સંખ્યા મળે. તો સૌથી પહેલા લખીએ કે ચોરસ ટિકિટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે? 5. 5 ગુણ્યા 5 પાયો પાયો 25 સેમી. હવે બાળકો આપણે શોધીએ ટિકિટની સંખ્યા. તો લખીશું ટિકિટની સંખ્યા બરાબર ટિકિટની સંખ્યા બરાબર ટિકિટની સંખ્યા બરાબર 90 સેમી એટલે કે આ શું છે? 90 સેમી ગુણ્યા 25 સેમી કાગળનું લગાડી શકાય. હવે બીજો દાખલો જુઓ કે 70 સેમી અને 40 સેમી 70 સેમી લાંબા અને 40 સેમી પહોળા ટેબલ ક્લોથ માટે કેટલી લાકડી વેચની જરૂર પડે? ટેબલ ક્લોથ એટલે ટેબલ પર મૂકવાનું કાપડ. આવું લંબચોરસ કાપડ છે, તેની લંબાઈ 70 અને તેની પહોળાઈ 4. હવે એની ઉપર બાળકો આપણે લેસ કરવી હોય, કિનારી કરવી હોય તો આપણી પાસે શું હોવું જરૂરી છે? એની આ બધી બાજુઓનું માપ. શું હોવું જરૂરી છે? એની બધી બાજુઓનું માપ. બધી બાજુઓના માપ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? ફરીથી લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ 70 વત્તા 40 વત્તા 70 વત્તા 40 સાધુ 14 140 44 8 બરાબર 80. સરવાળો કરીએ 0 8 ને 4 બાદ બગડો વધી જઈએ 1 ને 1 220 મીટર 220 મીટર લેસની જરૂર પડે. કેટલા મીટર લેસની જરૂર પડે? 220 મીટર. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. 220 સેમી એટલે કે સેન્ટીમીટર લેસની જરૂર પડશે. આગળ દાખલો જોઈએ બાળકો, દાખલા નંબર 3. તો લખ્યું છે 7 મીટર લાંબા અને 4 મીટર પહોળા ઘર તળિયા પર 20 સેમી લંબાઈની કેટલી ટાઇલ્સ ચોરસ ટાઇલ્સ લગાડી શકાય? જો એક રાઉન્ડ લંબચોરસ ઘર તળિયું છે, એની લંબાઈ
લંબાઈ 7 મીટર અને પહોળાઈ 4 મીટર છે. અહીંયા બાળકો આપણે ટાઇલ્સ લગાવવાની છે. ટાઇલ્સ ની લંબાઈ છે, ટાઇલ્સ કેવી છે, ચોરસ અને એની લંબાઈ છે 20. તો આપણે 20 સેમી ની કેટલી ટાઇલ્સ લગાવી શકીએ એ આપણે શોધવું છે. તો આગળ શોધવું એ સૌથી પહેલા ચોરસ ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 20 ગુણ્યા 20 જવાબ આવે 407. હવે જોઈએ ટાઇલ્સ ની સંખ્યા. ટાઇલ્સ ની સંખ્યા બરાબર તો અહીંયા લખીશું ભોય તળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સ નું ક્ષેત્રફળ. આ રીતે આપણે ભાગાકાર કરવો પડે. ભોય તળિયાનું ક્ષેત્રફળ 7 × 4, ટાઇલ્સ નું ક્ષેત્રફળ 4. હવે કઈ રીતે ભાગાકાર કરીએ? 400 બરોબર. હવે છેદ દાખલા કરીએ તો 28 આવશે, 400 આવશે, 100 × 4 બરાબર 4. અહીં 4 આપણે ઉઘાડી દઈએ તો આપણી પાસે સંખ્યા રહી 100 × 7 બરોબર 700. તો આ 700 આપણને શું મળ્યો જવાબ? 700 ટાઇલ્સ લગાડી શકાય. આગળ જોઈએ એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 28 મીટર છે. કેટલી? 28 મીટર. તો તે બગીચાની એક બાજુની લંબાઈ આપણે શોધવી છે. એક ચોરસ બગીચો બાળકો છે, જુઓ આ પ્રમાણે ચોરસ બગીચો. હવે એની ફરતે જે વાડ છે ને એ વાડની લંબાઈ 28 મીટર છે. ચારે બાજુની લંબાઈ 28. તો એકની આપણે શોધવી હોય તો ચારે બાજુનું જે માપ હોય એને ભાગ્યા આપણે 4 કરવાના. તો જોઈએ એક બાજુની લંબાઈ બરાબર ચારે બાજુની લંબાઈ મીટર બરોબર. તો આ રીતે દાખલા ગણવાના છે. આગળ જોઈએ અર્પિતાબેન ને રસોડાના ભોય તળિયે. તો બાળકો હવે આગળ 5મા નંબરનો દાખલો જોઈએ. એમાં પણ આપણે આગળ બે દાખલામાં ભણી ચૂક્યા છે કે અર્પિતાબેન રસોડાના ભોય તળિયે ચોરસ ટાઇલ્સ લગાડવાનું નક્કી કર્યું. દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ 20 સેમી છે. તો તેનું રસોડું 200 સેમી લાંબુ અને 100 સેમી પહોંચ છે. તો તેમાં કુલ કેટલી ટાઇલ્સ આવે? સૌથી પહેલા ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવું પડે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલું છે ટાઇલ્સનું? 20 × 20 બરોબર 400 સેમી. હવે ટાઇલ્સની સંખ્યા, ટાઇલ્સની બરાબર ભોય તળિયાનું ક્ષેત્ર, ભોય તળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા ભોય તળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ, ટાઇલ્સનું ક્ષેત્રફળ. ભોય તળિયાનું ક્ષેત્રફળ કેટલું છે જુઓ તો? 200 ગુણ્યા
માં આપણે કેટલું મળ્યું 4 તો ચલો જી ઉડાડીએ બિંદુ બિંદુ ઉડી ગયું 600 ભાગ્યા 4 તો ચલો બાદબાકી જોઈએ 600 ભાગ્યા 4 4 5 20 0 0 બિંદુ ઉપર ચડી ગયું તો જવાબ આવ્યો 50 તો 50 ગાડી अथवा तो 50 टाइप जरूर होय 50 टाइप नी जरूर पड़े बराबर आ रीते आपणे दाखला गण्या